વિદ્યાર્થી મિત્રો હવે બીજા લેક્ચરમાં આપણે ધોરણ 11 બીજા લેક્ચરમાં બાયોલોજીમાં બીજા નંબરની થિયરી જોઈએ એ થિયરીનું નામ છે કોષવાદ એટલે કે કોષ વિશેની સમજૂતી તો કોષવાદ કોણે આપ્યો તો કોષવાદ ઈસવીસન 1838 માં બે વૈજ્ઞાનિક આયા એક વૈજ્ઞાનિકનું નામ છે મિથિયસ લીડ અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે થિયોડર સ્વાન આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે કોષવાદ આપ્યો કયો વૈજ્ઞાનિક તો પહેલો વૈજ્ઞાનિક મિથિયસ લીડ અને બીજો વૈજ્ઞાનિક છે થિયોડર સ્વાન હવે સમજૂતી જોઈએ બંને વૈજ્ઞાનિક વિશે તો મિથિયસ લીડ હતો મિથિયસ લીડ એ પોતે જર્મનનો રહેવાસી હતો ક્યાંનો જર્મનનો રહેવાસી હતો અને પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો વનસ્પતિ શાસ્ત્રી એટલે કે વનસ્પતિનો વૈજ્ઞાનિક હતો તો એને શું સંશોધન કર્યું તો મિથિયસ લીડે સંશોધન કર્યું કે વનસ્પતિમાં જુદા જુદા પ્રકારના વનસ્પતિ કોષો જોડાઈને વનસ્પતિ પેશીની રચના કરે છે ઈસવીસન 1838માં બે વૈજ્ઞાનિક કયા કયા મિથિયસ લીડ અને થિયોડર સ્વાન મિથિયસ લીડ એ જર્મનનો રહેવાસી હતો પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો એટલે બોટાનિસ્ટ એટલે કે વનસ્પતિઓનો વૈજ્ઞાનિક એને વનસ્પતિમાં સંશોધન કર્યું અને એવું દર્શાવ્યું કે વનસ્પતિના કોષો જોડાઈને વનસ્પતિની પેશીની રચના કરે છે હવે જોઈએ થિયોડર સ્વાન વિશે તો થિયોડર સ્વાન પોતે બ્રિટિશનો હતો અને પ્રાણીશાસ્ત્રી હતો એટલે કે પ્રાણીઓનો વૈજ્ઞાનિક બ્રિટિશનો હતો અને પ્રાણીશાસ્ત્રી એટલે પ્રાણીઓનો વૈજ્ઞાનિક એને શું શોધ્યું તો એને એવું સંશોધન કર્યું કે પ્રાણીઓમાં પ્રાણી શરીરની અંદર પ્રાણી કોષોની આસપાસ પ્રાણીનો જે કોષ છે એની આસપાસ એક પટલ હોય છે એટલે કે પ્રાણીનો જે કોષ છે એની આસપાસ એક પટલ હોય છે એ પટલને એને કોષરસ પટલ એવું નામ આપ્યું કોષરસ પટલ તો કોષરસ પટલ નામ આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક થિયોડર સ્વાન પોતે પ્રાણીશાસ્ત્રી હતો એટલે પ્રાણીઓનો અભ્યાસ કરતો હતો તો એને શું જોયું કે પ્રાણીના કોષોની આસપાસ એક પટલ જેવી રચના છે આ પ્રાણી કોષ વચ્ચે કોષ કેન્દ્ર આ કોષરસ તો આ જે પટલ છે આ પટલ એ પટલને એને કોષરસ પટલ નામ આપ્યું સાથે સાથે એને એવું પણ દર્શાવ્યું કે વનસ્પતિ કોષોની આસપાસ વનસ્પતિ કોષની આસપાસ કોષ દિવાલ નામનું બેવડું આવરણ હોય કોષ દિવાલ અને આ જે કોષ દિવાલ છે એ વનસ્પતિની અજોડ લક્ષણ છે અજોડ લક્ષણ એટલે કે પ્રાણીઓની કોષની આસપાસ ફક્ત એક જ પટલ હોય છે જ્યારે વનસ્પતિમાં આ રીતે વનસ્પતિમાં કોષરસ પટલ તો હોય જ છે પણ સાથે સાથે એક બીજું પટલ હોય છે જે પટલને એને કોષ દિવાલ નામ આપ્યું તો આ થઈ કોષ દિવાલ બહારની રચના બહારની જે રચના છે એ છે કોષ દિવાલ તો કોષ દિવાલ એ વનસ્પતિનું અજોડ લક્ષણ છે શાના માટે તો એમાં ખોરાકનો સંચય થાય છે ત્યારબાદ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એટલે બંને જોડે થઈને વાદ આપ્યો કોષવાદ તો કોષવાદના મુદ્દા આ પ્રમાણે છે કે બધા જ સજીવો એ કોષો અને તેની નિપજોના બનેલા છે કોષો અને તેની નિપજોના બનેલા છે આ કોષવાદનો પહેલો મુદ્દો કોષવાદ કોણે આપ્યો તો બંને વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે મિથિયસ લીડ અને થિયોડર સ્વાન બંને વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે કોષવાદ આપ્યો કોષવાદનો પહેલો મુદ્દો કે બધા જ સજીવો એ કોષો એટલે કોષ અને તેની નિપજો એટલે કોષમાંથી શું બને પેશીમાંથી અંગમાંથી અંગતંત્ર તો બધા જ સજીવો કોષો અને તેની નિપજોના બનેલા છે આ કોષવાદનો પહેલો મુદ્દો ત્યારબાદ કોષવાદનો બીજો મુદ્દો એમને આપ્યો કે બધા જ સજીવોમાં કોષ એ એમના સજીવ એમના શરીરનો બધા જ સજીવોમાં કોષ એ એમના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એટલે કે કોષની વ્યાખ્યા જેમને છાપી દીધી શું કોષની વ્યાખ્યા છે કે સજીવ શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે છે તો કોષવાદનો બીજો મુદ્દો એમને એમને એમ છાપી દીધો કોને મિથિયસ લીડ અને થિયોડર સ્વાને શું કીધું કે બધા જ સજીવોમાં કોષ એ એમના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે આ વાત થઈ બંને મુદ્દા કોષવાદના
પણ આ બંને મુદ્દા એટલે કે પહેલો કોષવાદ જે 1838 માં થી મિથિલાસ્ત્રી અને થિયોડોરસવાણી આપ્યો એ એક વાત ના સમજાઈ શક્યો કઈ વાત ના સમજાઈ શક્યો તેની મર્યાદા એટલે કે કોષવાદની મર્યાદા કઈ અસફળ કેમ રહ્યો આ વાત તો આ વાત નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે એ ના સમજાઈ શક્યો એટલે કે નવા કોષો કઈ રીતે સર્જાય છે એ વસ્તુ આ વાદ ના સમજાઈ શક્યો આ વાદ એટલે મિથિયસલીડ અને થિયોડોરસવાણે જે વાદ આપ્યો બંને એ આ નવા કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે એ ના સમજાઈ શક્યો ત્યારબાદ 1855 માં એક બીજો વૈજ્ઞાનિક આવ્યો એ વૈજ્ઞાનિકનું નામ છે રુડોલ્ફ વિશોવી 1855 માં એટલે કે લગભગ 70 વર્ષના ગાળાની બાદ કોઈ કોષની રચના ના થઈ સંશોધન ના થઈ ત્યારબાદ 1855 માં રુડોલ્ફ વિશોવી નામનો વૈજ્ઞાનિક આવ્યો અને રુડોલ્ફ વિશોવી શું સંશોધન કર્યું તો રુડોલ્ફ વિશોવી જણાવ્યું કે બધા જ કોષોનું સર્જન એટલે કે નવા કોષોનું સર્જન નવા જે કોષો છે એમનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે સમજાવું તમને રુડોલ્ફ વિશો ક્યારે આવ્યો તો રુડોલ્ફ વિશો ઈસવીસન 1855 માં આવ્યો અને એને શું સંશોધન કર્યું તો એને એવું સમજાવ્યું કે નવા કોષોનું સર્જન એટલે નવા કોષોનું સર્જન કોષવાદ તો સમજાઈ ના શક્યો પછી 70 વર્ષ બાદ 1855 માં રુડોલ્ફ વિશો આવ્યો અને રુડોલ્ફ વિશોએ દર્શાવ્યું કે નવા કોષોનું સર્જન ક્યાંથી થાય છે કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે પહેલા જે કોષ બન્યા હોય એમનું કોષ વિભાજન થાય એ કોષોના કોષ વિભાજનથી નવા કોષોનું સર્જન થાય છે નવા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી થાય છે ત્યારબાદ મિથિયસલી અને થિયોડોરસવાને પોતાના કોષવાદમાં સુધારો કર્યો કે કોષવાદમાં કયો સુધારો કર્યો તો કોષવાદમાં સુધારો કર્યો અને નવો કોષવાદ આપ્યો તો નવો કોષવાદ હું લખું છું અહીંયા નવો કોષવાદ કયો આપ્યો તો પહેલા મુદ્દો તો એના એ જ રાખ્યો કયો કે બધા જ સજીવો એ કોષો અને કોષોમાંથી બનતી તેની નિપજોના બનેલા છે આ પહેલો મુદ્દો તો એમના એમ જ રાખ્યો કે બધા જ સજીવો છે એ કોષો અને કોષોમાંથી કઈ નિપજ બને તો કોષો જોડાય તો પેશી બને પેશી જોડાય તો અંગ બને અંગ જોડાય તો અંગતંત્ર બને તો બધા જ સજીવો એ કોષો અને તેની નિપજોના બનેલા છે તો કે આ વાક્ય તો સાચું પછી એમનો બીજો મુદ્દો ખોટો પડ્યો હતો કે નવા કોષોનું સર્જન કઈ રીતે થાય એ તો ના સમજાય એટલા માટે એમને રુડોલ્ફ વિશોના શોધ પછી પોતાનો નવો મુદ્દો આપ્યો તો નવો મુદ્દો શું છે તો કે બધા જ કોષોનું સર્જન એટલે કે નવા કોષો બધા જ કોષોનું સર્જન ક્યાંથી થાય તો કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે તો આ પ્રમાણે કોષવાદ અહીંયા પૂરો થાય છે એટલે કે 1838 માં જે કોષવાદ આપ્યો હતો એ ખોટો હતો ખોટો એટલે લોકોએ એને માન્યો નહીં કેમ કે એ કોષવાદ નવા કોષોનું સર્જન નહોતો સમજાવતો ત્યારબાદ 1855 માં રુડોલ્ફ વિશો નામનો વૈજ્ઞાનિક આવ્યો એને કીધું કે નવા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે ત્યારબાદ મિથિયસલીડ અને થિયોડોરસવાણી પોતાના કોષવાદમાં સુધારો કર્યો અને નવો કોષવાદ આપ્યો કે બધા જ સજીવો એ કોષો અને તેની નિપજોના બનેલા છે બધા જ કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે તો અહીં આપણો કોષવાદ પૂરો થાય છે તો લેક્ચર 2 માં આપણે શું જોયું કોષવાદ થેન્ક યુ